नमस्कार, अमारी विशेष रजूआत में आपनुं स्वागत छे। हूँ छु अंकित। केन्द्रीय मंत्री शशि थरूर पत्नी सुनंदा पुष्कर मृतदेह रहस्यमय संजोग में दिल्ली फाइव स्टार होटल रूम में मिली आता राजकीय मोर्चे धरतीकंप सर्जायो। शशि थरूर ने पाकिस्तानी पत्रकार पोतानी प्रेम जाल में फसावी रही होवानो आक्षेप सुनंदाए ट्विटर पर कर्यो हतो। छेल्ला बे दिवसीय विवाद चाली रह्यो हतो। सुनंदाए आ पत्रकार एसआई एजेंट होवानो पण आक्षेप कर्यो हतो। जो कि आ पत्रकारे आक्षेपोने नकारी काढीने सुनंदा सामे मानहानिनो दावो करवानी पण वात करी हती। जोकि आ विवादने आखरे नवो वळांक मळ्यो, जेनी कोईए कल्पना न करी हती। सुनंदानो मृतदेह दिल्लीनी होटलमां रूममांथी मळ्यो। खुद शशि थरूरे आ बाबतनी पोलीसने जाण करी हती। पोलीसनुं प्राथमिक अनुमान एवुं छे कि सुनंदा पुष्करे आत्महत्या करी होई शके। आज विषयमां जोईए अमारी विशेष रजूआत, लव ट्वीट और धोखा। कायम विवादों में रहेला केन्द्रीय मंत्री शशि थरूर पत्नी होटल में मिली आवेला मृतदेह बाद पोस्टमोर्टम करवामां आवी रह्युं छे। त्रण डॉक्टरों की पेनल द्वारा आ पोस्टमोर्टम करवामां आवी रह्युं छे। गईकाले रात्रे 8:30 वाग्यानी आसपास सामे आवेली आ घटनाथी घणा प्रश्नों सर्जाया छे। पोलीसे पण होटल में केन्द्रीय मंत्री पत्नी की लाश मळवानी घटना ने लईने गंभीरताथी तपास शुरू करी छे। અને આ અંગે વધુ ચર્ચા કરવા અમારી સાથે જોડાયા છે મનોચિકિત્સક પ્રશાંત ભીમાણીજી અને આંત્રપ્રિન્યોર મહિલા આંત્રપ્રિન્યોર રુઝાન ખંબાતા। આપ બંનેનું સ્વાગત છે। પ્રશાંતજી, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, આપને આખી ઘટના ખબર છે અને જે પ્રમાણે ગઈકાલે સુનંદા થરૂરની લાશ મળી આવી છે, કયા પ્રકારે દબાણ ઉભું થયું હશે કે તેમનું મોત થઈ ગયું, શું લાગે છે આપને? પહેલી નજરે તો આ રિલેશનશિપનું સ્ટ્રેસ લાગે છે અને એવું કહી શકાય કે જ્યારે હાઈ પ્રોફાઇલ રિલેશનશિપ હોય છે ત્યારે અથવા હાઈ પ્રોફાઇલ વ્યક્તિ હોય છે ને એની રિલેશનશિપમાં જ્યારે ક્યાંક ભંગાણ પડે છે ત્યારે એ ખરેખર એના જે સાયકોલોજિકલ ઈગો, અહંકારની વાત નથી કરતો, સાયકોલોજિકલ ઈગોને વધારે ડિસ્ટર્બ કરે છે। અને મનોવિજ્ઞાનની ભાષામાં કહું તો એ વખતે એપ્રોચ એવિડન્સ કોન્ફ્લિક્ટ થાય છે અને જેને આપણે સાદી ભાષામાં કહીએ તો સંઘર્ષ થાય છે અને એટલા માટે વ્યક્તિ જે છે ધીરે 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 પોતાના ફ્યુચરમાં શું થશે એની ખબર ના હોય અને પોતે જેને આટલો બધો પ્રેમ કર્યો છે, ઇમોશન્સ ઇન્વેસ્ટ કરી છે, એ વ્યક્તિ જ કદાચ કોઈક બીજી કોઈ જગ્યાએ ઇન્વોલ્વ છે એવું લાગે તો ડીચ ફીલ કરે છે અથવા એની સાથે કોઈક જાતની ચીટિંગ થયું હોય એવી ફિલિંગ થાય છે। આ સાદી ભાષામાં વાત કરું છું। એ એટલા માટે થઈને પછી વ્યક્તિ બહુ જ ઇમોશનલ હોવાના નાતે ડિપ્રેશનમાં સરી પડે છે અને ડિપ્રેશનની ઉચ્ચતમ અવસ્થા એટલે સુસાઇડ, જો આ સુસાઇડ હોય તો। બિલકુલ રુઝાનજી, આપને પૂછવા માંગીએ, જે પ્રમાણે બે દિવસ પહેલા પણ આ વસ્તુ બહાર આવી હતી અને ટ્વિટર પર જે પ્રમાણે મેસેજો મહેર તરારના આવ્યા હતા, શું લાગે છે કે સોશિયલ મીડિયાના એ દબાણ ઉભું થયું જેના પ્રમાણે આ પગલું લેવાયું, કદાચ આ પગલું જે આખી જે એમનું મોત બહાર આવ્યું છે, શું આ વસ્તુ એના લીધે હોઈ શકે જે પ્રમાણે સોશિયલ મીડિયા પર જે દબાણ ઉભું થયું તેના લીધે? 100% સોશિયલ મીડિયાનું દબાણ ખરું જ, પણ એમાં એક એવું કહેવામાં આવે છે કે મિસિસ થરૂરે આ ટ્વીટ નહોતા કર્યા એમના હસબન્ડના મોબાઈલથી, એમના પેલા સને જે ફર્સ્ટ વાઇફના કંઈક સન છે એને ટ્વીટ કર્યા હતા, એટલે બીકોઝ હી વોન્ટેડ ટુ એક્સપોઝ, હવે એક્ઝેક્ટલી શું એક્સપોઝ હતું, વોટ વોઝ ધ, આઈ સ્ટીલ ફીલ દેર ઇઝ સમવોટ ડીપર કોન્સ્પિરસી ઇન ધ હોલ થિંગ, મે બી કોન્સ્પિરસી ઇન ટર્મ્સ ઓફ કે સમ એક્સપોઝર વોઝ સપોઝ ટુ બી ડન અને કંઈ નેમ એલાઇનમેન્ટ કરવાનું કંઈક હતું એવું મારું ફિલિંગ છે કોન્સ્પિરસીમાં, અને એમાં આઈ થિંક ઘણા લોકો બીજા બી સંડોવેલા છે અને ધે યુઝ ધીસ સોશિયલ મીડિયા બીકોઝ નાઉ ધીસ ઇઝ ધ બેસ્ટ મીડિયા ટુ ડુ એક્સપોઝર ઓર ટુ એડ્રેસ અ લાર્જર ઓડિયન્સ, એટલે ઓબ્વિયસલી તમારી વાત સાચી છે, પણ સો ધેર આર બેડ પોઈન્ટ્સ એન્ડ ગુડ પોઈન્ટ્સ અબાઉટ સોશિયલ મીડિયા, સો ધીસ ઇઝ વન ઓફ ધ બેડ પોઈન્ટ્સ અબાઉટ સોશિયલ મીડિયા। અને બીજું શું થયું કે અત્યારે એક નાના કોઈ બી આપણા મિનિસ્ટર કે કોઈ બી ટ્વીટ કરે છે તો બધા મીડિયાને કેપ્ચર કરીને હાઇલાઇટ કરે છે, એટલે એ જ્યારે હાઇલાઇટ થાય છે તો એની ઉપર પછી પ્રતિક્રિયાઓ આવે છે અને પ્રતિક્રિયાઓ તો યુ નો કેવી આડી અવલી આવે છે, કોઈ પેડ હોય, કોઈ મર્સિનરી આર્મી હોય, કોઈ આ હોય તે હોય, એવરીબડી મચલિંગિંગ થતું હોય, એટલે જે આડી અવળી પ્રતિક્રિયા આવે છે એ જેમ ડોક્ટર સાહેબે કહ્યું એવી રીતે એનાથી પ્રેશર વધે છે, ઘણા લોકોના મનમાં ખ્યાલ નહીં એવા ખ્યાલો આવા ચાલુ થાય છે અને એ બધું આખું એટલું વધારે બિલ્ડઅપ થઈ ગયું છે કે આના લીધે યુ નો સામે કોઈ બી નોર્મલ વ્યક્તિ હોય, હું તો કહું છું કે આઈ મીન ફરગેટ હર, શી વોઝ અ પબ્લિક ફિગર બટ ફરગેટ હર, કોઈ બીજો બી વ્યક્તિ હોય તો એ બી આ સહન ના કરી શકે અને એ બી આવું કદાચ પગલું લઈ શકે, એટલે આમને તો આ પગલું લીધું છે, બટ યસ સોશિયલ મીડિયા ઇઝ યર ઇટ ઇઝ અ કલ્પ્રિટ, યસ। બિલકુલ પ્રશાંતજી, આપને પણ આ સેમ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જે પ્રમાણે સોશિયલ મીડિયા પરનું જે દબાણ ઉભું થયું હતું તેના કારણે કદાચ આ પગલું ભરાય હોય, કદાચ આ મોત થઈ હોય તેવું લાગી રહ્યું છે આપને? આજકાલ એવું છે કે સોશિયલ મીડિયાને લોકો પોતાની પ્રેસ્ટીજની સાથે બહુ ઝડપથી જોડી દે છે,
કે મારી પ્રેસ્ટીજ જે છે સોશિયલ મીડિયા સાથે જોડાયેલી છે, મને કેટલા લાઈક કરે છે અને ડિસલાઈક કરે છે એનાથી જ મારી આખી પર્સનાલિટી બહાર લોકોને ખબર પડે છે. હું એવું ચોક્કસ કહું છું કે સોશિયલ મીડિયા સાથેનું આ જે કંઈ પણ ટ્વિટર, સી શશી થરૂર વોઝ ઓલ્સો હી હેઝ મેડ ટ્વિટર વેરી ફેમસ ઇન ધ કન્ટ્રી, આઈ કેન સે દેટ, કે શશી થરૂરે આવું ટ્વીટ કર્યું, તેવું ટ્વીટ કર્યું, એ બધી જે વાત છે કેટલ ક્લાસની વાત છે ત્યાંથી બધું શરૂ થયેલું. આ તો એક અલગ છે મુદ્દો, પણ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે સોશિયલ મીડિયા સાથે મોટા ભાગે લોકો હવે વર્ચ્યુઅલી અથવા નોન વર્ચ્યુઅલી પોતાનું એક એક આઈડેન્ટિફિકેશન એક એસ્ટાબ્લિશ કરે છે, એને તાદાત્મ્ય કહીએ છીએ અમે. આ તાદાત્મ્યની જે મનોવૈજ્ઞાનિક ભાવના છે એના કારણે એની ઉપર દેખાતું, એની પર દર્શાવાતું, અથવા જે બીજા કોમેન્ટ કરે, જેમ રુઝાનબેને બહુ સરસ વાત કરી કે બીજા કોમેન્ટ કરે છે એની પણ પ્રતિક્રિયા આવે છે, એની પણ અસર થાય છે. પણ વ્યક્તિ એવું સમજી બેસે છે કે આ જ મારી આબરૂનો ચોતરો છે, મારી આબરૂને બતાવવા માટેની આ જ પ્લેટફોર્મ કે આ જગ્યા છે, અહીંયા જો હું સેટ ડિસ્ટર્બ થઈ કે થયો તો હું ખરેખર ડિસ્ટર્બ થઈ ગયો, અને અહીંયા સારો થયો તો હું ખરેખર સારો થઈ ગયો. આની સાથે વ્યક્તિનું મનોવૈજ્ઞાનિક વ્યક્તિત્વ પણ જોડાયેલું છે, એના બિહેવિયરલ પેટર્ન પણ જોડાયેલી છે, એની સાથેના મનોવૈજ્ઞાનિક બીજા પાસાઓ જેમ કે વાતાવરણ પણ જોડાયેલું છે, એનો ઉછેર પણ જોડાયેલો છે, એની પોતાની માનસિક સ્થિતિ પણ જોડાયેલી છે, એની બાયોલોજિકલ કન્ડિશન પણ જોડાયેલી છે, આ બધું જ છે. પણ ઓલ ધો એટલું નક્કી છે કે આજકાલ વ્યક્તિ સોશિયલ મીડિયાને પોતાને રિપ્રેઝેન્ટ કરવા માટે એક મહોરું એક બનાવે છે, સમજે છે, અને એ રીતે લોકો પણ ચાલે છે. બીજા લોકો પણ એવા જ હોય છે, જે લોકો એને લાઈક કે ડિસલાઈક કરે છે એ લોકો પણ મહોરો એ મહોરાનો જ યુઝ કરે છે. એ મહોરું સાચું કે ખોટું બીજો પ્રશ્ન છે, પણ મૂળ વાત અહીંયા એ છે કે સોશિયલ મીડિયાથી પોતે વ્યક્તિ દુઃખી થઈ ગઈ, એ તો નક્કી જ છે કે ટ્વીટ થયાથી દુઃખી થઈ વ્યક્તિ, અને એના કારણે એના પછી તરત ભરાયેલું પગલું છે. મે બી એના મૂળ બહુ જ ઊંડા હોઈ શકે, હું એવું નથી કહેતો કે તાત્કાલિક આ થયું એટલા માટે પગલું ભરાયું હશે, એના મૂળ હજી ઊંડા હોઈ શકે, પણ ધીમે 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 છેલ્લો તો એક ઘા એવો પડે છે કે જેના કારણે આખું વૃક્ષ જે છે તૂટી જાય છે. આ કદાચ છેલ્લો ઘા હોઈ શકે. બિલકુલ રુઝાન, આપને પૂછવા માંગે, સોશિયલ મીડિયામાં વાતો કરવી, સોશિયલ મીડિયામાં ચેટ કરવું હવે એક પોતાનું સ્ટેટસ સિમ્બોલ લોકો માની રહ્યા છે, પરંતુ કદાચ સ્ટેટસ સિમ્બોલ કરતા કરતા આપણે ચેટ કરતી વખતે પ્રાઇવેટ વાતો કેટલી શેર કરવી જોઈએ, કેવી કેવી શેર કરવી જોઈએ, કદાચ એ વસ્તુ ભૂલાઈ રહી છે, કદાચ આના લીધે કોઈ પ્રોબ્લેમ થઈ શકે છે એવું લાગે છે આપને, કે આ વસ્તુ પ્રોબ્લેમ કરી શકે કે લોકો સાથે કેટલી વાતો કરવી અને કેવી રીતે વાત કરવી તે એક મોટો પ્રશ્ન બની શકે તેમ છે. અમે જ્યારે સાયબર ક્રાઇમના સેમિનાર્સ આપતા હોઈએ છીએ ત્યારે અમે આ પર બહુ જ એમ્ફસાઇઝ કરીએ છીએ. આના તો ઘણા બધા કેસ સ્ટડીઝ થયા છે કે જ્યારે તમે સોશિયલ મીડિયા પર કંઈ બી કહો છો, એટલે છે કારણ કે કોઈ છોકરીએ કોઈ સામેવાળા અંજાર જ છે, કારણ કે કંઈક ફોટા અલગ મૂકે છે અને અંદર કંઈક અલગ છે, એવા એકની હજારો કિસ્સા આવ્યા છે. ઘણી છોકરીઓ ફસે છે એવા એકની હજારો કિસ્સા આવ્યા છે. આજે જ પેપરમાં વાંચ્યું કે સોશિયલ મીડિયામાં એક છોકરી કોઈક બીજા દેશના છોકરાને મળી અને પછી ગાંડી થઈ ગઈ અને જુઠ્ઠા વિઝાઓ બનાવીને ગઈ અને પછી પાછી એને ત્યાંથી ડિપોર્ટ કરી. એટલે આ બધા જે કેસીસ છે એમાં મેઇન બેઝિક શું છે કે સોશિયલ મીડિયામાં તમે લોકો ફ્રેન્ડશિપ કરો છો. હવે ધીસ ઇઝ અ વર્ચ્યુઅલ થિંગ, વર્ચ્યુઅલ, હું આઈ કોલ ધીસ અ વર્ચ્યુઅલ વર્લ્ડ. અને આજકાલ લોકોને અંદર એકલતા એટલી થઈ ગઈ છે કે ભલે બાજુના રૂમમાં ભાઈ યા કંઈક મમ્મી પપ્પા હોય પણ એ લોકો ત્યાં વાત નહીં કરશે, પણ સોશિયલ મીડિયામાં વાત કરશે. કારણ કે નાઉ ધ સાયકોલોજીકલ થિંગ ઇઝ કમિંગ કે સામેવાળો તમને સારા વર્ડ્સ બોલે છે, તમને લાઈક કરે છે, કંઈક બી હોય વાવા કરે છે, સુપર લાઈક, યુ નો ઓલ ધીસ થિંગ્સ થી માણસને પોતાનું સેલ્ફ એસ્ટીમ વધતું લાગે છે કે ના આ બધા મને પ્રેમ મને મને ચાહે છે, મને ઈચ્છે છે. અને જ્યારે આ આખી પ્રોસેસ ચાલી રહી છે ત્યારે એના એના સામેવાળો, ધીસ ઇઝ વોટ વી કોલ સો કોલ સોશિયલ એન્જિનિયરિંગ, કે સામેવાળો એને મીઠી મીઠી વાતો કરે. હવે ત્યાં એ કહે કે અરે મારા પપ્પા આજે બહારગામ જવાના છે, આપણે આમ છે યા પેલું છે, હું બહારગામ જઉં, મારા ઘરમાં કોઈ નથી, હું એકલી છું. એટલે આ બધા જે સામેવાળો એ પરપેટ્રેટર છે, એ લોકોનું તો કામ જ છે કે છોકરીઓને ફસાવવાનું યા કંઈક આવું મિસગાઈડ કરીને ચોરી કરવાની યા કંઈક બી કરવાનું. તો એ લોકો આ બધું ઇન્ફોર્મેશન લે છે અને એ ઇન્ફોર્મેશન પછી યુઝ કરી અને જે બી આપણે જે બીજા ટાઈપના ક્રાઇમો થાય છે જે આપણને ખબર છે એ આના લીધે થાય છે. એટલે અમે તો બધા સેશન્સમાં કહીએ છીએ કે તમે મહેરબાની કરી અને સોશિયલ મીડિયા પર માન કોઈને એક યા બે વાર મળ્યો હોય, સાચા જૂઠા ફોટા બી ખબર નહીં હોય, અને તમે એને તમારી બધી પર્સનલ દુખડા રોવાના ચાલુ ના કરો, બિકોઝ ધીસ ઇઝ ગોઈંગ ટુ, ઇફ નોટ ટુડે ટુમોરો તમે સામેવાળો બ્લેકમેલ બી કરી શકે છે, તમને હેરાન બી કરી શકે છે અને બધી નેગેટિવ ચીજ કરી શકે છે. એટલે ધીસ ઇઝ વોટ વી સે. હજી આજે બી તમારા માધ્યમ થ્રુ મારે કેવું છે કે પ્લીઝ ડોન્ટ કન્સિડર કે જે સોશિયલ મીડિયાના ફ્રેન્ડ છે તમારા બેસ્ટ ફ્રેન્ડ છે. એમાં તો સ્ટોરીઝ છે કે તમારા ભલે 5000 મિત્રો હશે સોશિયલ મીડિયા પર, પણ કોઈ દિવસ જ્યારે તમે મળશો તો એ સોશિયલ મીડિયામાં 5 મિત્ર બી તમારા બેસનામાં નથી આવવાના, એક ફેક્ટ છે. એટલે મારે રિક્વેસ્ટ છે. જી બિલકુલ, રુઝાનજી અને પ્રશાંતજી સાથે અહીંયા ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. લઈશું એક બ્રેક.